नमस्कार मित्रों, स्वागत है आप सबनों अमारी यूट्यूब चैनल में। तो हाल मित्रों, हवामाननी सौथी मोटी अपडेट सामे मळी रही है। तो मित्रों, हवामानने लगती तमाम नवी अपडेट तेमज वावाझोडुं अने वरसादने लगती तमाम नवी अपडेट जाणवा माटे अमारी चैनल ने आज ज सब्सक्राइब करी लेजो अने वीडियो ने लाइक पण करजो। हाँ तो हाल मित्रों, आ वर्षनुं चोमासुं केवुं रहेशे अने तात्कालिक हवामाननी सौथी मोटी आगाही अने आ विस्तारोनी अंदर वरसादनी आगाही। तो हाल मित्रों, चोमासू 2024 केवुं रहेशे तेना विशे आपणे संपूर्ण माहिती मेळवीए। तो स्कायमेटनी सौथी मोटी आगाही अनुसार आ वर्षनुं चोमासुं जे छे 102% जेटली रहेवानी हाल शक्यता व्यक्त करवामां आवी रही छे। आ साथे साथे ખેડૂતોની અંદર પણ ખુશીનો માહોલ પણ જોવા મળશે। આ વર્ષના ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે। આ સાથે સાથે ભારતના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના વિસ્તારોની અંદર પણ ચોમાસા વિશે વાત કરવામાં આવી છે। અને ખાસ કરીને મિત્રો, ગુજરાતની આપણે જો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર જે ચોમાસું જે છે એ સામાન્ય કરતાં 102% જેટલું રહેવાની સંભાવનાઓ રહેલી છે। જૂનથી સપ્ટેમ્બર મહિનાની અંદર આ 4 મહિનાની અંદર જે છે વરસાદ સારો પડી શકે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અલનીનોની ઝડપની આપણે વાત કરીએ તો અલનીનોની ઝડપથી લાનીનો તરફ જઈ રહી છે અને જેનાથી ચોમાસાનું સાયક્લોનિક સર્ક્યુલેટર સિસ્ટમ જે છે એ મજબૂત પણ બની શકે છે। આ સાથે સાથે સિઝનની શરૂઆતની અંદર જે છે એ સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે અને બીજા ધોરણની અંદર ચોમાસું ભારેથી અતિભારે ચોમાસું રહેવાની પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હાલ મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના અને ખાસ કરીને આપણે વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે એ હવે ધીમે ધીમે ગરમી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે મિત્રો, આગામી 3 દિવસની આપણે જો વાત કરીએ તો કમોસમી વરસાદની પણ હાલ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો, રાજ્યના અલગ અલગ વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અમુક અંશે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। તો મિત્રો, વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો વાવાઝોડાને લગતી પણ તમામ નવી અપડેટ અમારી ચેનલ પરથી મળતી રહેશે।